नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला परिवार द्वारा आप सबनुं हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों, आपणे धोरण 2 मां प्रकरण 7 जग अने मग विषे शीखता हता। तो प्रकरण 7 जग अने मगनी अंदर आपणा घर वखरीनी वस्तुओनी ज वात करवामां आवी छे, एवी रीते आपणे आगळ शीखवानुं छे। तो एनी अंदर आपणे गुंजास विषे, सरवाळा, बादबाकी अने पात्रोनुं प्रमाण विषे शीखी गया। હવે આપણે એમ એની અંદર એક પ્રવૃત્તિ કરવાની છે જેનું નામ છે લીંબુ શરબત। તો લીંબુ શરબત બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડે તે આપણે જોઈશું। તો સૌથી પહેલા અહીંયા 2 ગ્લાસ છે, તો 1 ગ્લાસ આપણે સૌથી પહેલા ખાલી લઈએ છીએ। એની અંદર આ લીંબુ અને આ અડધું લીંબુ છે। તો હવે કઈ વસ્તુ જોઈએ એ જોઈશું। તો સૌથી પહેલા 1 ગ્લાસ પાણી। તો જ્યારે આપણે 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવો હોય ત્યારે 1 ગ્લાસ પાણીની જરૂર પડે। તો 1 ગ્લાસ પાણી લેવાનું, એની અંદર 3 ચમચી ખાંડ નાખવાની અને 1 ચપટી મીઠું નાખવાનું। અને 1 ચપટી મીઠું, 3 ચમચી ખાંડ એ નખાઈ જાય અને પછી આપણે જ્યારે લીંબુ નાખવું છે તો 1 ગ્લાસની અંદર તેનું કેટલું પ્રમાણ જોઈએ તે આપણે જોવાનું છે। તો આખો જે લીંબુ હોય, આવી રીતે આખો લીંબુ હોય તો તેને કાપી અને અડધું લીંબુ કરવાનું હોય છે। તે અડધા લીંબાની અંદર 15 ટીપા લીંબુનો રસ નીકળે। તો 1 ગ્લાસની અંદર 15 ટીપા લીંબુનો રસ જોઈએ। તો આ એની સામગ્રી છે। તો એવી રીતે આપણે એક પ્રવૃત્તિ કરીશું। તો આ પાણીનો ગ્લાસ લેવાનો, આવો ખાલી ગ્લાસ હોય એની અંદર આપણે પાણી નાખીશું। ગ્લાસ ભરાઈ ગયો, હવે એની અંદર 3 ચમચી ખાંડ નાખીશું। 3 ચમચી ખાંડ નાખવાની છે, આ 1, 2 અને 3, આ 3 ચમચી આપણે ખાંડ નાખી દીધી। તો એ ખાંડ ઓગાળવા માટે આપણે ચમચીથી હલાવીશું એટલે ખાંડ ઓગળી જશે। જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે ચમચીથી હલાવ્યા કરીશું। આ રીતે આપણે ખાંડને ઓગાળી દઈશું અને પછી એની અંદર 1 ચપટી ભરી અને મીઠું નાખીશું। તો આ મીઠું, તો એ પણ ખાંડ આમ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવી રાખીશું। આ રીતે હલાવતા રહીશું। તમે પણ આવી રીતે ઘરે લીંબુ શરબત બનાવવાની શીખજો। હવે આ જ્યારે આખું લીંબુ છે તો આ ગ્લાસની અંદર આપણે અડધા લીંબાની જરૂર પડે। જ્યારે 1 ગ્લાસ લીંબુ શરબત બનાવો છે તો અડધું લીંબુ જોઈએ એટલે કે 15 ટીપા લીંબુનો રસ અંદર નાખીશું। તો આપણે આ લીંબુ કાપી દીધું, તો એ લીંબુ કાપવા માટે આપણે ચપ્પુ હોય તેનો ઉપયોગ કરવાનો। હવે આ લીંબુ જે છે એ આની અંદર નીચોવી દેવાનું અને જોવાનું કે કેટલા ટીંપા લીંબુનો રસ પડે છે। તો એ 15 ટીંપા લીંબુનો રસ નીકળશે એટલે આપણે 1 ગ્લાસ લીંબુ શરબત તૈયાર થયો કહેવાય। આ લીંબુ શરબત થઈ ગયો તૈયાર। તો આ લીંબુ શરબત જ્યારે તૈયાર થઈ જાય ત્યારે આપણને પીવાની ખૂબ જ મજા આવે છે। તો મિત્રો, તમને દેખાય છે કે અહીંયા લીંબુ શરબત તૈયાર થઈ ગયો છે। લીંબુ શરબત તૈયાર થઈ જાય એટલે ગ્લાસ આવી રીતે ભરાઈ શકે છે। તો આ લીંબુ શરબત આવી રીતે તમે ઘરે બનાવજો અને પછી પીજો। હવે આપણે 1 ગ્લાસ લીંબુ શરબતનું પ્રમાણ જોયું, હવે એના આધારે આપણે ઘણા પ્રશ્નો કરીશું। તો જ્યારે 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવો હોય તો આપણે કેટલા ગ્લાસ પાણી જોઈએ? જ્યારે 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવો છે તો 1 જ ગ્લાસનું પ્રમાણ જોઈએ, જ્યારે 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવો હોય તો આપણે 2 ગ્લાસ પાણી જોઈએ, અને 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈએ? તો 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે આપણે 3 ચમચી ખાંડનો ઉપયોગ કરીએ છીએ। તો એવી રીતે જો 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવો હોય તો 3 ને 3 6 ચમચી ખાંડનો ઉપયોગ કરીએ,
અને અહીંયા 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવાની વાત કરવામાં આવી છે તો 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે આપણે કેટલી ચમચી ખાંડ જોઈએ તો 9 ચમચી ખાંડ જોઈએ તો આવી રીતે આપણે પ્રશ્નો દ્વારા જોઈશું ચોથું
મિત્રો અહીંયા 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ટીંબા લીંબુ રસ જોઈએ? તો જ્યારે 1 ગ્લાસ લીંબુ શરબત બનાવ્યો ત્યારે આપણે 15 ટીંબા લીંબુનો રસ નાખ્યો હતો. તો અહીંયા 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવો હોય તો કેટલા ટીંબા લીંબુનો રસ જોઈએ? તો 1 ગ્લાસમાં 15 ટીંબા, તો બીજો 1 ગ્લાસમાં બીજા 15 ટીંબા, એટલે 15 ને 15 30 ટીંબા થાય. એટલે એ અડધા લીંબુમાંથી 15 ટીંબા નીકળે, અને જ્યારે બીજું અડધું લીંબુ હોય તેમાંથી બીજા 15 ટીંબા નીકળે, એટલે આખું લીંબુ થયું ગણાય. જો એમ પૂછ્યું હોય કે કેટલા લીંબુની જરૂર પડે, તો 1 લીંબુની જરૂર પડે. જ્યારે અહીંયા ટીંબા પૂછ્યું છે માટે આપણે 30 ટીંબા લીંબુ રસ જોઈએ એવું લખીશું. તો 30 ટીંબા, કેટલા ટીંબા લીંબુ રસ જોઈએ? તો 30 ટીંબા. હવે અહીંયા અડધા લીંબુમાંથી 15 ટીંબા લીંબુ રસ નીકળે, તો આખા લીંબુમાંથી કેટલા ટીંબા લીંબુ રસ નીકળે? તો અડધા લીંબુમાંથી 15 ટીંબા અને આખા લીંબુમાંથી બીજા આખું લીંબુ હોય તો બીજા 15 એટલે 30 ટીંબા થાય. તો આમાં પણ જવાબ 30 ટીંબા આવશે. તો 30 ટીંબા બરાબર 1 લીંબુ થાય. પણ 15 ટીંબા એટલે અડધું લીંબુ, જ્યારે 30 ટીંબા બરાબર આખું લીંબુ થયું ગણાય. તો 1 ગ્લાસમાં અડધું લીંબુ જોઈએ અને 2 ગ્લાસમાં આખું લીંબુ જોઈએ. તો આ રીતે આપણે લીંબુ શરબતની પ્રવૃત્તિ કરી. એ તમે જોઈ હવે તમે પણ ઘરે લીંબુ શરબત બનાવજો.